विद्या विद्यालय सीटीएम अमदावाद वीडियो लेक्चर में विद्यार्थी मित्रों आपनु हार्दिक स्वागत छे। मित्रों आपणे आगळना लेक्चर में द्विअंगी वनस्पति विषे जोई गया। हवे आपणे जोवानुं छे त्रिअंगी वनस्पति टेरिडोफाइट। तो मित्रों त्रिअंगी वनस्पतिनी आपणे वात करिए तो त्रिअंगी वनस्पति में अश्वपुच्छ हॉर्सटेल अने फर्न एटले के हंसराजनो समावेश थाय छे। तेनो उपयोग आपणे जोईए तो औषध क्षेत्रे भूमिने बांधी राखनार घटक तरीके तेमज सुशोभन तरीके थतो होय छे। आ वनस्पति सौ प्रथम जोईए तो भूमि निवासी वनस्पति छे। सौ प्रथम स्थल ज भूमि निवासी वनस्पति कई तो त्रिअंगी वनस्पति। उद्विकासीय रीते जोईए तो ते वाहक पेशी धरावे छे। वाहक पेशी तरीके जलवाहक अने अन्नवाहकनो समावेश थतो होय छे। आ वनस्पति आपणने क्यां जोवा मळे छे तो आ वनस्पति आपणने ठंडकवाड़ी जग्याए भीनी तेमज सायावाड़ी जग्याए जोवा मळे छे अने कांकरावाड़ी भूमि में पण जोवा मळे छे। आपणे आ वनस्पतिनी वात करीए जेम मैं तमने आगळ द्विअंगी में समजाव्युं एम जन्युजनक अने बीजाणुजनक एने अनुलक्षीने आपणे जोईए तो अहीं मुख्य वनस्पति देह बीजाणुजनक अवस्था छे। आ बीजाणुजनक अवस्थानी वात करिए तो ते साचा मूळ प्रकांड अने पर्णमां विभेदित थयेली छे। साचा मूळ प्रकांड अने पर्णनी अंदर विभेदित थयेली छे। आपणे जोईए તો તેઓમાં સારી રીતે વિભેદિત થયેલ વાહકપેશી પણ જોવા મળે છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સેલેજીનેલાના જે પર્ણો છે એ નાના છે, જ્યારે ફર્ન એટલે કે હંસરાજની અંદર આપણે જોઈએ તો પર્ણો મોટા જોવા મળે છે। આની અંદર આપણે જોઈએ તો બીજાણુપર્ણો હોય છે। આની અંદર શું હોય છે? બીજાણુપર્ણો। અને આ બીજાણુપર્ણોની રચના એ પર્ણ જેવી જ હોય છે। બીજાણુપર્ણની રચના કોના જેવી છે? પર્ણો જેવી જ છે। અને એ બીજાણુ ધાની ધરાવે છે। એ શું ધરાવે છે? બીજાણુ ધાની ધરાવે છે। અને આ સમગ્ર રચના જે છે, આખી બીજાણુ ધાની ધરાવતી જે સમગ્ર રચના જે છે એને આપણે બીજાણુજનક કહીએ છીએ। શું કહીએ છીએ? બીજાણુજનક કહીએ છીએ। અમુક કિસ્સાઓની વાત કરીએ તો આ બીજાણુપર્ણો જે છે એ બધા જોડાઈ જાય। બીજાણુપર્ણો બધા જોડાઈ જાય અને જે રચના બનાવે તેને આપણે શંકુ કહીએ છીએ। શું કહેવામાં આવે છે? તેને શંકુ કહેવામાં આવે છે। તો એવું સેલાજીનેલા અને ઇક્વિસિટમની અંદર આપણને જોવા મળે છે। બીજું છે બીજાણુધાનીમાં, આ જે બીજાણુધાની છે, બીજાણુપર્ણોમાં આવેલી જે બીજાણુધાની છે એની અંદર બીજાણુ મતૃકોષ આવેલો છે કે જેનું અર્ધીકરણ થાય છે અને શું ઉત્પન્ન કરે છે? બીજાણુઓ ઉત્પન્ન કરે છે। ગૌણ અવસ્થા તરીકે આની અંદર જન્યુજનક અવસ્થા આવેલી છે। આ જન્યુજનક જે અવસ્થા જે છે એ જન્યુજનક અવસ્થાની આપણે વાત કરીએ તો જન્યુજનક અવસ્થાને વૃદ્ધિ પામવા માટે પાણી, ઠંડક અને છાંયડાની જરૂર છે। બીજી એક વિશિષ્ટ પરિસ્થિતિઓ છે કે જેને ફલન માટે પાણીની જરૂર પડતી હોય છે। ફલન માટે પાણીની જરૂર પડતી હોય છે। ત્રિઅંગી પૃથ્વી પર અમુક મર્યાદિત વિસ્તારમાં જ વિસ્તરણ પામી શકે છે। આપણે જન્યુજનકની અંદર જોઈએ તો નર અને માદા માટેના લિંગી પ્રજનન અંગો ધરાવે છે। નર અને
જન્યુજનકની અંદર આપણે જોઈએ તો નર અને માદા માટેના લિંગી પ્રજનન અંગો ધરાવે છે, જેને આપણે અનુક્રમે એન્થેરેડિયા અને આર્કિગોનિયા કહીએ છીએ. એમાં નરજન્યુના વહન માટે પાણી અનિવાર્ય છે, જેથી કરીને આર્કિગોનિયા એટલે માદા પ્રજનન એકમના મુખ સુધી તે પહોંચી શકે છે. પાણી દ્વારા નરજન્યુ વહન પામશે અને માદા પ્રજનન એકમ જે છે એના મુખ સુધી પહોંચશે, જેને આપણે આર્કિગોનિયા કહીએ છીએ. અને ત્યાં આવેલો જે અંડકોષ છે એની સાથે જોડાઈને એનું ફલન થશે, અને ફલન થયા પછી શું બનશે? ફલિતાંડ. હવે આ ફલિતાંડની અંદર ધ્યાન આપજો, ફલિતાંડ બન્યા બાદ હવે અહીંયા વૃદ્ધિ થશે અને કઈ અવસ્થામાં પરિણમશે? બીજાણુજનક અવસ્થામાં. તો તમે જુઓ, પહેલાં બીજાણુજનક અવસ્થા હતી, પછી આવી જન્યુજનક અવસ્થા, વળી પાછું જન્યુજનક અવસ્થામાં જન્યુઓ જે ઉત્પન્ન થયા એમાં નરજન્યુ એ પાણી દ્વારા વહન પામીને આર્કિગોનિયા એટલે કે માદા પ્રજનન એકમના મુખ સુધી પહોંચ્યો, ત્યાં આવેલા અંડકોષ સાથે ફલન કર્યું અને શું બન્યું? ફલિતાંડ વૃદ્ધિ પામી. કઈ અવસ્થામાં પરિણમ્યું? બીજાણુજનક અવસ્થામાં. તો આમ વળી પાછા બીજાણુપણો, બીજાણુધાની, વળી પાછી બીજાણુજનક અવસ્થા. તો અહીંયા પણ એકાંતર જનન જોવા મળે છે. તો આપણે અહીંયા બીજાણુઓની આપણે વાત કરીએ તો મોટાભાગની ત્રિઅંગીઓમાં બીજાણુઓ સમાન પ્રકારના હોય તો તેને સમબીજાણુ કહેવાય. તો તેને શું કહેવાય? સમબીજાણુ. સેલાજીનેલા અને સાલ્વિનિયામાં આપણે જોઈએ તો બે પ્રકારના બીજાણુ છે, કદમાં મોટા અને કદમાં નાના. તો તેને શું કહેવાય? વિષમબીજાણુ કહેવામાં આવે છે. આ મહાબીજાણુ અને લઘુ બીજાણુનું અંકુરણ થશે. શું થશે? અંકુરણ. અને તેનો વિકાસ થઈને શું બનશે? માદાજન્યુજનક. મહાબીજાણુમાંથી માદાજન્યુજનક બનશે, લઘુ બીજાણુમાંથી નરજન્યુજનક બનશે. તો આમ આજે માતૃબીજાણુજનક પર માદાજન્યુજનક વધતા ઓછા સમય સુધી ટકી રહે છે. માતૃબીજાણુજનક પર માદાજન્યુજનક વધતા ઓછા સમય સુધી શું થાય છે? ટકી રહે છે. માદાજન્યુજનકમાં ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે. આ ઘટના બીજ બનવાની ઘટના માટે ઉત્ક્રાંતિમાં પુરોગામી અસર દર્શાવે છે. તો મિત્રો, આના ચાર વર્ગ છે. પહેલો છે સિલોપ્સિડા, કે જેમાં ઉદાહરણ આવે છે સિલોટમ. બીજું છે લાયકોસ્પિડિયા, એમાં ઉદાહરણ આવે છે સેલેજિનેલા અને લાયકોપોડિયમ. ત્રીજું છે સ્પિનોસ્પિડા, જેમાં આવે છે ઇક્વિસેટમ. ચોથું છે પ્ટેરોપ્સિડા, જેમાં ઉદાહરણ આવે છે ડાયોપ્ટેરિસ અને પ્ટેરિસ અને એડિયાન્ટમ. તો આવા ચાર વર્ગની અંદર આ વનસ્પતિને વિભાજિત કરેલી છે. તો મિત્રો, આપણે આ કોના વિશે જોયું? ત્રિઅંગી વનસ્પતિ. તો આવી ત્રિઅંગી વનસ્પતિ આપણને જોઈએ તો સેલાજિનેલા, ઇક્વિસિટમ, હંસરાજ અને સાલ્વિનિયા, કે જે આપણને અહીંયા બતાવેલી છે. તમે જુઓ, આ જે છે એ સેલાજિનેલા છે, આ જે છે એ ઇક્વિસિટમ છે, અને આપણને આ જે જોવા મળે છે એ હંસરાજ છે, અને આ સાલ્વિનિયા છે. તો આ ત્રિઅંગી વનસ્પતિઓ છે. હવે આપણે મિત્રો જોવાની છે અનાવૃત બીજધારી. તો આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ વિશે જોઈશું. અનાવૃત જિમ્નોસ્પર્મ, જિમ્નોઝ ઇઝ ઇક્વલ ટુ નેક્ડ, ઇઝ ઇક્વલ ટુ ખુલ્લું, અને સ્પર્મા સીડ્સ બીજ એટલે કે ખુલ્લા બીજ ધરાવે તેવો વનસ્પતિ સમૂહ. ખુલ્લા બીજ ધરાવે તેવો વનસ્પતિ સમૂહ. આની અંદર આપણે જોઈએ તો આ વનસ્પતિમાં અંડકો ખુલ્લા હોય છે,
આ વનસ્પતિમાં અંડકો કેવા છે? ખુલ્લા છે, બીજા શયની દિવાલથી આવૃત નથી. તે ફલન પૂર્વે, ખાસ યાદ રાખજો, તે ફલન પૂર્વે અને બાદમાં ખુલ્લા જ રહે છે. ફલન પહેલાંય ખુલ્લા હોય અને ફલન પછી પણ ખુલ્લા જ રહે છે, ફલાવરણથી ઢંકાયેલા નથી. અનાવૃત બીજધારીમાં મધ્યમ કદના વૃક્ષો, મોટા વૃક્ષો કે શુકનો પણ સમાવેશ થાય છે. તેમાંનું એક વૃક્ષ છે આપણું, એક ખૂબ મોટામાંનું એક વૃક્ષ, રેડવુડ ટ્રી કહીએ છીએ આપણે, સિકોયા. સામાન્ય રીતે તે સોટીમય મૂળતંત્ર ધરાવે છે. પાઇનસમાં આપણે જોઈએ તો પાઇનસમાં મૂળ સાથે ફૂગનું સહજીવન જોવા મળે છે. ખાસ યાદ રાખજો, પાઇનસમાં મૂળ સાથે ફૂગનું સહજીવન જોવા મળે છે, જેને આપણે માઇકોરાઇઝા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? માઇકોરાઇઝા કહેવામાં આવે છે. મૂળ સાથે ફૂગનું સહજીવન જોવા મળે છે, જેને આપણે શું કહીશું? માઇકોરાઇઝા. ખાસ યાદ રાખજો, માઇકોરાઇઝા શબ્દ સમજૂતી આપો તો આપણે લખવાનું છે. તો અહીંયા એવી જ રીતે જોઈએ તો સાયકસના નાના વિશિષ્ટ પ્રકારના મૂળ, જેને કોરાલોઇડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોરાલોઇડ કહેવામાં આવે છે. તે નાઇટ્રોજનનું સ્થાપન કરતા, તે નાઇટ્રોજનનું સ્થાપન કરતા સાયનોબેક્ટેરિયા સાથે સંકળાયેલા છે. આપણે જોઈએ તો અહીંયા સાયકસમાં પ્રકાંડ જે છે એની વાત કરીએ તો સાયકસમાં પ્રકાંડ અશાખિત. પ્રકાંડ કેવા? અશાખિત. જ્યારે પાઇનસ અને સેડ્સમાં તે શાખિત હોય છે. તેમના પર્ણોની આપણે વાત કરીએ તો સાયકસમાં પિનેટ પર્ણો એટલે કે પીછાકાર હોય છે, થોડા વર્ષ માટે જોવા મળે છે. એ સિવાય પર્ણો સાદા કે સંયુક્ત હોય છે. બીજી છે ખાસિયત અનાવૃત બીજધારી વનસ્પતિમાં. આપણે અનાવૃત બીજધારી વનસ્પતિમાં વાત કરીએ તો અનાવૃત બીજધારીના જે પર્ણો જે છે, અનાવૃત બીજધારી વનસ્પતિના જે પર્ણો જે છે તે તીવ્ર તાપમાન, ભેજ અને પવન સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવતા અનુકૂલનો ધરાવે છે. ફરી એકવાર, અનાવૃત બીજધારીના જે પર્ણો જે છે તે તીવ્ર તાપમાન, ભેજ અને પવન સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવતા અનુકૂલનો ધરાવે છે. કોનિફરમાં સોય જેવા પર્ણો હોય છે. હવે સોય જેવા પર્ણો હોય એટલે સપાટી ક્ષેત્રફળ કેવું હોય? ઓછું. તો આપણે લખી શકીએ ને કે કોનિફરમાં સોય જેવા પર્ણો હોય છે, જે સપાટીય ક્ષેત્રફળ ઘટાડે છે. જે સપાટીય ક્ષેત્રફળ ઘટાડે છે. એ સિવાય આપણે જોઈએ એના લક્ષણોમાં તો તેમાં જાડુ ક્યુટિકલ અને નિમગ્ન પર્ણરંધ્ર હોય છે. અને નિમગ્ન પર્ણરંધ્રને કારણે પાણીનો વ્યય અટકે છે. પાણીનો વ્યય શું થાય છે? અટકે છે. એ સિવાય આપણે જોઈએ મિત્રો તો તેઓ વિષમબીજાણુક છે. તેઓ વિષમબીજાણુક છે. તેઓ એકકીય લઘુ બીજાણુ અને મહાબીજાણુઓને જન્મ આપે છે. એકકીય લઘુ બીજાણુ અને મહાબીજાણુઓને જન્મ આપે છે. લઘુ બીજાણુ અને મહાબીજાણુઓને જન્મ આપે છે. આપણે જોઈએ તો શંકુમાં તેની ધરીને સર્પાકાર ગોઠવાયેલા બીજાણુ પર્ણો હોય છે. તેમાં બીજાણુ ધાનીઓ આવેલી છે. બીજાણુ પર્ણો હોય શંકુમાં, બીજાણુ પર્ણોમાં બીજાણુ ધાનીઓ હોય છે.
તો આ બીજાણુ ધાનીની આપણે વાત કરીએ તો એમાં આપણી પાસે બે પ્રકારના બીજાણુઓ છે, એક લઘુ બીજાણુ અને મહાબીજાણુ. તો આપણે લઘુ બીજાણુની વાત કરીએ તો જે શંકુમાં લઘુ બીજાણુ પર્ણો હોય એમાં લઘુ બીજાણુ ધાની હોય અને એ શંકુને શું કહેવાય? નરશંકુ. શું કહેવાય? નરશંકુ. આપણે એને શું કહીશું? નરશંકુ. આપણે એને નરશંકુ કહીએ છીએ. ફરી એકવાર, શંકુમાં તેની જે ધરી છે એને સર્પાકાર ગોઠવાયેલા પર્ણો જે આવેલા છે તેને લઘુ બીજાણુ પર્ણ કહેવામાં આવે છે. તેમાં લઘુ બીજાણુ ધાન્યો આવેલી છે અને તેમાં બીજાણુઓનું નિર્માણ થતું હોય છે. તો આ બીજાણુઓ બે પ્રકારના છે. આ બીજાણુઓ બે પ્રકારના છે. એક છે લઘુ બીજાણુ પર્ણ અને બીજું છે મહાબીજાણુ પર્ણ. એમાં આપણે લઘુ બીજાણુ પર્ણની વાત કરીએ તો જે શંકુમાં લઘુ બીજાણુ પર્ણોમાં લઘુ બીજાણુ ધાની આવેલી હોય તે કયો શંકુ કહેવાય? નરશંકુ. અને આ લઘુ બીજાણુઓનો વિકાસ નરજન્યુજનક તરીકે આગળ વધે છે. કયા તરીકે વધે છે? આ નરજન્યુજનક તરીકે આગળ વધે છે. નરજન્યુજનક તરીકે આગળ વધે છે અને તે મર્યાદિત કોષો પૂરતો જ હોય છે. ખૂબ વધુ હતા, ખૂબ વધુ ન હતા, ઓછા હોય છે. તો પરાગરજનો વિકાસ જે છે એની આપણે વાત કરીએ તો પરાગરજનો વિકાસ એ લઘુ બીજાણુ ધાનીમાં જ થાય છે. શાની અંદર થાય છે? લઘુ બીજાણુ ધાનીમાં જ થાય. જે શંકુમાં આની રીતે આ જે આપણે જોયું એવી જ રીતે જે શંકુમાં મહાબીજાણુ પર્ણો હોય તેને માદા શંકુ કહીશું. કારણ કે મહાબીજાણુ પર્ણો મહાબીજાણુ ધાની કે અંડક તરીકે ધરાવે છે જેને આપણે માદા શંકુ કહીશું. તો હવે એક જ વૃક્ષ પર નર અને માદા શંકુ હોય કે અલગ અલગ હોય? તો એને અનુલક્ષીને આપણે જોઈએ તો પાઇનસમાં આપણે જોઈએ તો પાઇનસમાં એક જ વૃક્ષ પર નર અને માદા શંકુ હોય છે. પાઇનસમાં એક જ વૃક્ષ પર નર અને માદા શંકુ હોય છે. સાયકસમાં જોઈએ તો નરશંકુ અને મહાબીજાણુ પર્ણો અલગ અલગ વનસ્પતિ પર ઉત્પન્ન થાય છે. મહાબીજાણુ પર્ણો ભેગા મળી માદા શંકુ પણ રચી શકે છે. તેઓમાં ખુલ્લા અંડક હોય છે. અંડક બે ભાગનું બનેલું છે. અંદરના ભાગને પ્રદેહ કહેવામાં આવે છે અને તે આવરણથી ઢંકાયેલ હોય છે. પ્રદેહ બીજાણુ ધાની છે. તે આખી રચના આપણે બોલીએ તો શું બોલાય? પ્રદેહ મહાબીજાણુ ધાની કહેવામાં આવે છે. પ્રદેહનો એક કોષ મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે. તેમાં અર્ધીકરણ થતાં ચાર મહાબીજાણુઓ બને છે, જેમાંથી એક બહુકોષીય જન્યુજનક તરીકે વિકસે છે, જેમાં બે કે વધુ માદાલિંગી અંગો આર્કીગોનિયા કહેવામાં આવે છે, જે આપણે આગળ જોયું. હવે બહુકોષીય માદાજન્યુજનક મહાબીજાણુ ધાનીમાં જ હોય છે.
હવે અહીંયા શું થશે, દ્વિઅંગી અને ત્રિઅંગીની જેમ આપણે દ્વિઅંગી અને ત્રિઅંગીમાં જોયું, બીજાણુજનક અને જન્યુજનકની વાત આપણે કરી, તો આપણે કહી શકીએ એવું કે દ્વિઅંગી અને ત્રિઅંગીની જેમ બીજાણુજનક અને જન્યુજનક અવસ્થા મુક્ત જીવી હોતી નથી. ફરી એકવાર, દ્વિઅંગી અને ત્રિઅંગીની જેમ બીજાણુજનક અને જન્યુજનક અવસ્થા મુક્ત જીવી હોતી નથી. તેઓ બીજાણુધાનીમાં જ રહે છે, તેઓ બીજાણુધાનીમાં જ રહે છે. તો આપણે લઘુ બીજાણુધાનીની વાત કરીએ તો લઘુ બીજાણુધાનીમાંથી મુક્ત થયેલ પરાગરજને હવા દ્વારા અંડકના ખુલ્લા ભાગ સુધી પહોંચાડવામાં આવે છે. ફરી એકવાર, લઘુ બીજાણુધાનીમાંથી મુક્ત થયેલ પરાગરજને હવા દ્વારા અંડકના ખુલ્લા ભાગ સુધી પહોંચાડવામાં આવે છે. કોના દ્વારા? હવા દ્વારા. અનાવૃત બીજધારીમાં પરાગનયનની ક્રિયા હવા દ્વારા થતી હોય છે. તો મુખ સુધી પહોંચાડવામાં આવી, હવે શું થશે? પરાગરજમાંથી પરાગનલિકાનો વિકાસ થશે. પરાગરજમાંથી પરાગનલિકાનો શું થશે? વિકાસ થશે. આર્કીગોનિયામાં મુખ સુધી પહોંચે છે. આર્કીગોનિયા એટલે ભાઈ માદાની વાત કરી છે આપણે, તો આર્કીગોનિયામાં મુખ સુધી પહોંચે છે અને પોતાના જન્યુની મુક્ત કરે છે. અને ત્યાં આગળ શું થશે? ફલન થશે. શું થશે? ફલન થશે. ફલન થાય ત્યારબાદ શું બને? ફલિતાંડ. શું બનશે? ફલિતાંડ. અને મિત્રો આપણે ભણી ગયા કે હવે ફલિતાંડમાંથી શું બનશે? ફલિતાંડમાંથી કોનું નિર્માણ થશે? ભ્રૂણ સર્જાશે. અને અંડક બીજમાં ફેરવાય છે. અંડક બીજમાં ફેરવાય છે, પણ આની એક ખાસિયત છે, અંડક બીજમાં ફેરવાશે પણ તે આવરણથી આવરિત હોતા નથી. કારણ કે આના બીજ કેવા છે? ખુલ્લા છે. બીજ કેવા છે? ખુલ્લા છે. તો આપણે એવું કહી શકીએ ને કે ફલન બાદ ફલિતાંડમાંથી, ફલન બાદ ફલિતાંડમાંથી ભ્રૂણ સર્જાય છે અને અંડક બીજમાં ફેરવાય છે કે જે આવરણથી આવરિત હોતા નથી, કારણ કે તેઓ ખુલ્લા હોય છે. તો આપણે આ કોની વાત કરી છે? અનાવૃત બીજધારી વનસ્પતિની વાત કરી છે. તો મિત્રો અહીંયા આપણને અનાવૃત બીજધારીમાં આપણે જોયું કે આગળ ત્રિઅંગીમાં એના વર્ગ આપેલા હતા, પણ અનાવૃત બીજધારીની આપણે વાત કરીએ તો અનાવૃત બીજધારીમાં એને વર્ગમાં વિભાજિત કરીને આપેલા નથી. પરંતુ આપણે જોઈએ તો અહીંયા અનાવૃત બીજધારીનું વર્ગીકરણ કરવાનું હોય તો આપણે એને ત્રણ વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. એમાંનો એક છે સાયકેડોપ્સિડા, બીજો છે કોનિફેરોપ્સિડા અને ત્રીજો છે નિટોપ્સિડા. એમાં આપણે સાયકેડોપ્સિડાની વાત કરીએ તો એમાં ઉદાહરણ આવે છે સાયકસ, જાઇમિયા પિગમિયા, એ સાયકેડોસ્પિડામાં આવે છે. કોનિફેરોપ્સિડાની વાત કરીએ તો એમાં પાઇનસ આવે છે, ઝિંકગો આવે છે, ટેક્સસ આવે છે. નિટોપ્સિડાની વાત કરીએ તો ગોત્ર નિટેલ્સમાં ગ્નેટમ, એફેડ્રા અને વાલ્વિટચિયા આવે છે. તો આ જે છે એ અનાવૃત બીજધારીનું વર્ગીકરણ છે. એમાં ખાસિયત એવી છે કે સાયકેડોસ્પિડા જે છે ને એમાં નાની વનસ્પતિ હોય છે, પ્રાથમિક જૂથ ધરાવતી. જ્યારે કોનિફેરોપ્સિડામાં શું હોય છે કે વ્યાપક ફેલાયેલી અને પ્રભાવી વનસ્પતિ હોય છે. નિટોપ્સિડામાં ઉચ્ચ કક્ષાની અનાવૃત બીજધારીનો સમાવેશ થાય છે કે જેની અંદર દ્વિતીય જલવાહક જોવા મળે છે, જેની અંદર
દ્વિતીયક જલવાહક જોવા મળે છે, જે આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું. પ્રાથમિક જલવાહક કોને કહેવાય, દ્વિતીયક જલવાહક કોને કહેવાય. તે આટલો આની અંદર ફરક છે. એમાં એવું પણ છે, કોની પરોપશીળામાં પ્રકાંડમાં જલવાહક વધુ, આયામ તલે લંબાઈ વધારે, જેને પિકનોજાયલિક પણ કહેવામાં આવે છે. તો આપણે આપણી ટેક્સમાં આવા વર્ગ આપેલા નથી, પણ આના પણ વર્ગ છે, અનાવૃત બીજધારીના પણ ટેક્સની અંદર એને આપેલા નથી. તો મિત્રો, આપણે અનાવૃત બીજધારી સુધી જોઈશું. આવતા લેક્ચરની અંદર આપણે આવૃત બીજધારી વિશે ભણીશું.